હેલો બાળ મિત્રો, મારું નામ પૂજાબેન છે અને હું શ્રી શારદા વિદ્યા મંદિરમાં શિક્ષક છું. આજનો મારો ટોપિક છે ભાષા, અને ભાષામાં હું તમને ક, ખ અને ગ લખતા શીખવાડીશ. તો જો બાળકો, સૌપ્રથમ તમે મારો આગળનો વિડીયો જોયો હોય તો તેમાં ટીચરે તમને થોડા ઘણા વળાંક લખતા શીખવાડ્યા ને, અને એ વળાંક પરથી આજે તમને ક, ખ અને ગ કેવી રીતે લખાય તે આપણે જોશું. તો જો ભાઈ, સૌ પ્રથમ આપણે ક, ખ, ગ ની ઓળખ કરવી પડે. તો જો ભાઈ, આ શું છે? ક, કમળ નો ક. શું કહેવાય? કમળ નો ક, કબૂતર નો ક, બંને તમે કહી શકો છો. ત્યારબાદ છે, આ શું છે? ખ. શું કહેવાય? ખ, ખ, ખજૂર નો ખ, અને ખ, ખટારા નો ખ. ત્યારબાદ છે ગ. શું કહેવાય? ગ, ગ ગણપતિ નો ગ, અને ગગલોડિયા નો ગ. તો હવે આ તો ટીચરે તમને ક, ખ, ગ ની ઓળખ કરાવી ને, તો હવે આપણે જોઈએ કેવી રીતે લખાય. તો જો પહેલા તો ભાઈ શું છે, આ મારી પાસે એક રેતિયા મૂળાક્ષર છે. તો આપણે જેવી રીતે પેન્સિલ પકડીએ ને, આમ પેન્સિલ પકડીએ ને, તો આપણે પહેલા આની પર એકવાર ગૂંટીશું એટલે આપણને લખતા આવડે. તો ચલો મારી સાથે આમ ગૂંટો. આમ ઉપરથી નીચે જઈને આમ થોડુંક ઉપર વળાંક, ત્યારબાદ અહીંયાથી આમ. આવડશે? ચલો તો આપણે પહેલા હવે બોર્ડ પર લખીએ. એવી રીતે જો ભાઈ કેવી રીતે લખે છે ટીચર. પહેલા આમ ઉપરથી અડધું ગોળ કરતા હતા ને એમ, અડધું ગોળ, પછી આમ ઊંધું અડધું ગોળ, ત્યારબાદ આમ નીચેથી ઉપર ત્રાસી લીટી. આવડશે બધાને? હજુ એકવાર આપણે ઘૂંટીએ. ઉપરથી નીચે ગયા, હવે નીચેથી ઉપર સુધી શું કરવાનું? ત્રાસી લીટી. દેખાય બધાને? કમળ નો ક, કબૂતર નો ક પણ કહેવાય. ત્યારબાદ જો ભાઈ, હવે આપણે આ ખ ઘૂંટીએ. તો ચલો ભાઈ મારી સાથે ઘૂંટો. બધા કશું જ નથી લેવાનું, ખાલી આંગળી અને અંગૂઠાની મદદથી ઘૂંટીએ. ઉપરથી આમ ગયા, ઉપર આવ્યા, પછી આમ ગોળ બનાવવાનું, પછી આડી લીટી, પછી દાદાજીની લાકડી. આપણે અગાઉ વળાંકમાં દાદાજીની લાકડી જોયેલી ને. ચલો તો મારી સાથે બધા હવે ગૂંટો. ખ, ખતારા નો ખ. ચલો ભાઈ જો ભાઈ, આમ કર્યું, ઉપર ગયા, ગોળ બનાવ્યું, આડી લીટી કરી, અને દાદાજીની લાકડી. ફરીથી ગૂંટીએ એકવાર. આગળથી ગોળ જેવું કર્યું, નીચે લઈ જાઓ, ઉપર જાઓ, ગોળ બનાવો, ત્યારબાદ કરો આવી ટીચર જેવી આડી લીટી, અને ત્યારબાદ દાદાજીની લાકડી. જો ભાઈ ખ્યાલ આવે છે? આ શું ભાઈનું આપણું? ખ, ખટારાનો ખ, અથવા તો ખ, ખજૂરનો ખ. ત્યારબાદ જો બાળકો, હવે આપણે શું છે? ગ. આને શું કહેવાય? ગણપતિનો ગ, ગલોડિયાનો ગ, અને ગધેડાનો ગ. તો જો ભાઈ ટીચર આગળ અડધું ગોળ શીખવાડેલું ને, આમ કરીને આમ, પછી દાદાજીની લાકડી. આમાં જે ખરબચડું હોય ને, તમારે એની પર જ આંગળી ફેરવવાની છે. ચલો હવે આપણે તમને બતાવું ગ, ગલુડિયાનો ગ કેવી રીતે લખાય. તો ચલો બાળ મિત્રો, પહેલા કરો અડધું ગોળ, કર્યું બધાએ, પછી દાદાજીની લાકડી, પાછું કરો અડધું ગોળ, ત્યારબાદ તમે લોકો કરો દાદાજીની લાકડી. તો જો બાળકો, આજે ટીચરે તમને ક, ખ, ગ શીખવાડ્યું. તમારે તમારા મમ્મીને કહેવાનું કે પહેલા તમને સ્લેટમાં એકવાર લખી આપે, પછી તમારે શું કરવાનું? આંગળી અને અંગૂઠાની મદદથી એની પર ગૂંટવાનું. એ તમારે એક વખત આંગળી ફેરવો, પછી તમારે પેન લેવાની અને એની પર આમ કરીને આમ ગૂંટવાનું, એટલે તમને લોકોને લખતા આવડી જાય. તમે તમારા મમ્મીને કહેશો ને કે, અને બોલીને લખવાનું, ક, કબૂતર નો ક, ખ, ખલ નો ખ, ગ, ગણપતિ નો ગ. મમ્મીને કહેજો કે તમને પણ શીખવાડે. થેન્ક યુ.